ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે વહેલી સવારમાં વિસાવદરના 70-80 ખેડૂતો મગફળી વેચવા ભેસાણ પહોંચ્યા. વિસાવદરમાં ખરીદી બંધ થતા ખેડૂતોને હાલાકી ભોગવી પડી. જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે અચાનક વિસાવદરના 70-80 ખેડૂતો ટ્રેક્ટર રિક્ષા જેવા માલ વાહનોમાં મગફળી ભરી ભેસાણ યાર્ડે પહોંચ્યા. બાદમાં ખેડૂતોને યાર્ડ સંચાલકને જિલ્લામાંથી કોઈ પણ જાતની જાણ કરવામાં આવી ન હતી. જોથી ખેડૂતો હેરાન ન થાય એટલે યાર્ડના સંચાલકોએ વહેલી તકે ખેડૂતોને વ્યવસ્થામાં લાગી ગયા હતા. ભેસાણ યાર્ડમાં મગફળી લઈ આવવા બાબતે ખેડૂતોને પૂછવામાં આવતા જાણ્યું હતું કે વિસાવદર માર્કેટિંગ યાર્ડની મગફળી રિજેક્ટ કરવામાં આવી છે, માટે સુરેન્દ્રનગરથી 5 ટ્રક મગફળી પરત આવી છે. એટલે ખેડૂતોએ પોતાની મગફળી વેચવા ભેસાણ માર્કેટિંગ સુધી આવવું પડ્યું છે, જેમાં ભેસાણ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરને પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે વિસાવદરના ખેડૂતો આવે છે તેવી જિલ્લામાંથી કોઈ પણ જાણ કરાઈ નથી, પણ અમારી ફરજના રૂપે અમે તમામ વ્યવસ્થા કરી આપી છે. અને એવું પણ જણાવ્યું હતું કે વિસાવદરની મગફળી પરત આવી છે તેનો મતલબ કે ક્યાંક ને ક્યાંક કંઈક ગડબડ થઈ છે, જેના કારણે ખેડૂતોને આ હેરાનગતિ ભોગવવી પડી રહી છે. હું વજુભાઈ મોવલિયા, ભેસાણ એપીએમસી ડિરેક્ટર. આજે વિસાવદરના ખેડૂતો 60-70 અમારા ભેસાણ સેન્ટર ઉપર મગફળી લઈને આવ્યા છે. એના મેસેજને આધારે અમારા ભેસાણ તાલુકાને કે અમને ભેસાણને હજી સરકારશ્રી તરફથી કાંઈ જાણ કરવામાં આવી નહોતી. એની પહેલાં ખેડૂતો આવી ગયા એટલે સવારના અમને ખબર પડી, એટલે અમે સેક્રેટરી ચેરમેનને વાત કરી અને અમે પણ અહીંયા વહેલા આવી ગયા અને ખેડૂતોના તમામ ટ્રેક્ટરો અંદર લેવડાવી એને ગેટ પાસની વ્યવસ્થા કરી અને અધિકારીઓને બોલાવી અને એની મગફળી વહેલામાં વહેલી અહીંથી જોખાય એવી વ્યવસ્થા કરવા માટે અમે એ લોકોને સૂચના આપી. અમારા 2700 ખેડૂતોની અહીંયા નોંધણી થઈ હતી ભેસાણની અંદર અને એમાંથી અમારા તમામ ખેડૂતોની મગફળી જોખાઈ ગઈ અને છેલ્લા 6-7 દિવસથી અમારા કેન્દ્રની અંદર કામગીરી બંધ હતી અને એના સ્ટોક મેળને એના જે હિસાબ કિતાબ હતા એ લોકો એ ચાલુ હતું અને અચાનક આ વિસાવદરના ખેડૂતો અહીંયા આવ્યા અને અમે આ વ્યવસ્થામાં લાગી ગયા. અહીં આવવાનું કારણ શું છે ખાસ કરી? ત્યાં વિસાવદરની અંદર ખેડૂતોની મગફળી જોખાણી નથી છાપાની અંદર અને ખેડૂતોની મોઢેથી એવી વાત સંભળાય છે કે ત્યાં 50% ખેડૂતોની મગફળી હજી જોખાવાની બાકી છે. કંઈક આજના છાપામાં છે 10,000 ગુણી ત્યાં પાછી આવી છે ગોડાઉનમાંથી. એટલે વિસાવદરમાં ત્યાં એ કેન્દ્રની અંદર શું કાંઈ થયું છે એ અમને ચોક્કસ માહિતી નથી, પણ કાંઈ પણ ગડબડ છે એને હિસાબે ખેડૂતો રઘવાયા થયા અને પોતાનો માલ તાત્કાલિક આ સરકારની ખરીદી પૂરી થાય એની પહેલા આ સંસ્થામાં નાખી અને પોતાનો માલ જોખાય અને પૂરતા પૈસા મળે એવી ખેડૂતોની ઈચ્છા હોય. અધિકારી આવ્યા જિલ્લામાંથી? હા, અહીંયા અમારે નિગમમાંથી પણ એક અધિકારીની નિમણૂક થઈ છે અને ગ્રામ સેવક છે, 2 તલાટી છે, 50% સ્ટાફ આવી ગયો છે અને 50% સ્ટાફ આવવાનો બાકી છે. 2 કર્મચારી અમારા યાર્ડના પણ એને સાથ સહકારમાં રહે અને બનતી મદદ અમે બધી કરશું, પણ ખેડૂતો હેરાન ન થાય એની સંપૂર્ણ તકેદારી રાખશું. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.